નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે કરજણ પેટા ચૂંટણી પહેલાં ગામજનો શું વિચારી રહ્યા છે તેમનો આગામી નેતા કેવો હોવો જોઈએ ગામના લોકોનો શું મુદ્દો છે તે જાણવા માટે અમે કરજન જે વિધાનસભા ક્ષેત્ર છે તેના સરાર ગામ પર આવ્યા છે સરાર ગામ અહીં આગળ એક ફિલ્મ બની હતી મધર ઇન્ડિયા અને તે ફિલ્મથી જોડાયેલા જે ઘડી હતી તેને પણ આપણે આજે યાદ કરીશું અને ખાસ કરીને કયા મુદ્દાઓ છે આ વખતે ઇલેક્શનમાં કે જે ગ્રામજનો વિચારીને બેઠા છે તેઓ મતદાન પહેલાં કયો મુદ્દો ધ્યાનમાં રાખશે કેવો નેતા હોવો જોઈએ એ નેતા તેમના માટે શું કરે કયા મુદ્દાઓ હશે તે તમામ વસ્તુઓ પર આપણે ચર્ચા કરીશું આપણી સાથે નિરંજનભાઈ છે ને નિરંજનભાઈએ જે મધર ઇન્ડિયા ફિલ્મ છે તે પણ એમને જોઈ હતી એ શૂટિંગ જોયું હતું અને હાલ એ મુદ્દાઓ અને આજના મુદ્દાઓ પર આપણે વાત કરીશું નિરંજનભાઈ આપણી સાથે છે નિરંજનભાઈ સૌથી પહેલા આ ગામ એક એવી ઐતિહાસિક ફિલ્મથી જોડાયેલી છે કે હિન્દુસ્તાનનો કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેને આ ફિલ્મ નહીં જોઈ હોય હવે આ ફિલ્મમાં જે સંદેશ હતો ખાસ કરીને ખેડૂતો કે એક રાધા હતી તેની ખેતી નિષ્ફળ થઈ જાય છે પતિ છોડ દે છે બાળકોને પાલવે છે કઈક પરિસ્થિતિઓ બદલાઈ છે આમ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પણ દરેકને જમીન ઉપર ખેતી કરવા માટે બેંકોમાંથી લોન લેવી પડે છે પહેલાં લાળા પાસેથી લેતા હતા આજે બેંકો પાસેથી લે છે વસ્તુ પહેલાં લાળા તાકાદો કરતા હતા વાસણો લઈ જતા હતા આ કરતા હતા આજે બેંકો ધમકી આપે છે કે તું પૈસા ભર નીકળે એનપીએની અંદર તારું એ મૂકી દઈશ સરકાર મોટી યોજનાઓ કરે છે કે તમે જાઓ એટલે પર તમને લોન મળી જાય પણ હકીકતની અંદર પેલી જે મહાભારતને સાત યુદ્ધ યુદ્ધની અંદર જેટલી તકલીફ પડી હતી એટલી તકલીફ ખેડૂતોને પડે છે ઘણી સ્કીમો આવે છે હમણાં જ એક કન્યા સુમંગલ યોજના એક ભાઈ મૂકી હતી આપણે પેલી વોટ્સએપ પર એ મેં જોઈ અને કહ્યું કે તમારે દીકરીને બે લાખ રૂપિયાની આપવાની જે છે સહાય અને એના હપ્તા હોય છે આટલા ટાઈમથી આટલા ટાઈમ પછી જ્યારે પડીને તારે એને બે લાખ પૂરા કરી આપવાના આના માટે બેંકોનું પણ નોમ આપ્યું કે બેંક ઓફ બરોડા એસબીઆઈ જે ગવર્મેન્ટ એ છે આપણો તે બેંકો તમને એ કરશે પણ હું બધી બેંકોની અંદર ફર્યો પણ બધાએ કીધું કે ના ભાઈ આ કોઈ યોજના જ નથી હવે મારે કોણે પૂછ્યું કે આ યોજના ક્યાં છે અને ક્યાંથી લાવવી બીજું કે ખેતી નિષ્ફળ જાય છે અમારે પોષણક્ષમ ભાવ મળતા નથી દવા મોંઘી છે ખાતર મોંઘી છે મજૂર મોંઘી છે આ બધું જ ભોગવું છે અને જ્યારે એ આવણો થાય ત્યારે વેપારીઓ સીસીઆઈ એકદમ મોડી ચાલુ કરે જે લાગે વેપારીઓ સારો સારો માલ કમાઈ જાય ત્યાર પછી સીસીઆઈ શરૂ થાય અને સીસીઆઈ પાસે તમારી જોડે એ કર્યા કરે કે છંકા કરે કે હો છે આ નહીં ચાલે આટલું આમ છે એવું થતું હોય છે આ બધી સરકારની નીતિ છે પરંતુ તમારા વિસ્તારમાં પેટા ચૂંટણી આવી રહી છે એક ધારાસભ્યનો રોલ શું હોય ધારાસભ્ય તમારા માટે શું કરે કેવો હોવો જોઈએ ધારાસભ્યનો રોલ લોકોની જે મુસીબતો છે લોકો ધારાસભ્યને શા માટે ચૂંટણી મોકલે છે કે અહીંની જે જે એ છે આ અહીંની પ્રજાને શું તકલીફ છે અહીંના નાગરિકોને શું તકલીફ છે ખેડૂતોને વિદ્યાર્થીઓને સ્ત્રીઓને દરેકે જે કંઈ તકલીફ હોય એ તકલીફની રજૂઆત એને ત્યાં કરવાની હોય છે અને એ રજૂઆત કરી અને કોમોને લાવવાનો હોય છે પણ એ કોઈ આવતા નથી અને એમનું કોઈ હોતું નથી મુખ્યમંત્રીને મળવું હોય તો એ લોકોને નથી મળતો આજે ધારાસભ્ય જે રાજીનામું આપ્યું પેટા ચૂંટણી આવી તો આ જે નિર્ણય છે તેને ગ્રામજનો કેવી રીતે લે ગ્રામજનો મારે એકલાનો મત કહું ગ્રામજનોનો નહીં મારા એકલાનો મત એટલે હવે કે પેલા ભાઈ કોંગ્રેસમાં જીતીને આવ્યા અને હવે ભાજપમાં ગયા એટલે ભાજપમાં પાછો ઉભા રહેવાના બરોબર છે હવે આ લોકોને ખબર છે ભાજપને કે પેલો કયો પેલા બધા જે ઉભા રહ્યા હતા કોંગ્રેસ તો પક્ષ છોડી અને ભાજપ અલ્પેશ ઠાકોર ને આ બધા એ બધાને ઘેર મોકલ્યા ત્યારે ભાજપની સીટો જતી રહી હતી અમારે સતીષભાઈ એક એવો એ છે કે જે ટોટલી ઘેરદી વ્યક્તિને ઓળખ્યા છે દરેકના લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ હું દરેક વખત એ માણસ હાજર નહીં મળ્યો હાર્યા હતા કેમ એ હારે એ અંદરથી હરાયેલા અંદરથી જરાયેલા એની અંદર હું ફાટ ફૂટ હોય પણ હવે માનો કે ઇલેક્શન આવશે નેતાઓ બધા આવશે જે તે પાર્ટીના નેતાઓ આવશે ને તમને કહેશે કે અમને વોટ આપો ગામ લોકોના મુદ્દા શું ગામ ગામ લોકોનો ને મારો પ્રશ્ન હા તમારો શું મુદ્દો એનો ગામ તો બધું ઘણું કે કે જે કોંગ્રેસ ના કોંગ્રેસ તો ના ના પણ આપણે કોંગ્રેસ ભાજપ નહીં પણ તમારો મુદ્દો શું તમને શું જોઈએ મુદ્દાની અંદર તો બધું આ ગામમાં બસ નથી આવતી બરોબર છે ખેડૂતોને લાઈટ અમુક કલાક જ મળે છે અને તે નથી મળતી યોજનાની અંદર ચોવીસ કલાક લાઇટ આપવાની રવિવારે એટલે તો પ્રોબ્લેમ સમજ્યા પણ ખેડૂતલક્ષી આ સરકાર નથી આમ બધી રીતે સારી છે એને વખણ કરીએ છીએ ઢોલ મારીને રાત ગાળ રાતા રાખીએ છીએ બાકી હકીકતમાં ખેડૂતલક્ષી સરકાર નથી બીજું છે તમે તો ચલો કીધું બસ છે આ છે તો એ જે યુવાનો છે ખાસ કરીને મહિલાઓ છે એ લોકોની એજ્યુકેશન મેડિકલ એવી કોઈ વ્યવસ્થાઓ ખરી આપણે કોઈ માંગ કરી હતી કે આપણે કંઈ એ તો સમજાવે નોણા ગોની અંદર કંઈ બધે જ કંઈ દવાખાનો કંઈ ના બોધે આપે હું એ તો પોર પ્લસ એની અંદર જોવું પડે એ તો વસ્તુ અલગ છે કે ગમે ગામ કંઈ ગવર્મેન્ટ કે કોઈ પણ સરકાર ગમે ગમ કંઈ સરકારી દવાખાના ના લે કે ગમે ગમ હાઈસ્કૂલે ના લે હું એ તો અચૂકતી ભ પણ રસ્તા હારા હોવો જોઈએ

કરોડો લોકો લોકોનો લોણો માફ કરી દે કરોડો રૂપિયા લોણો માફ કરી દે ખેડૂતોને હેરાન કરે તે છતાં ગ્રંથિ બંધાઈ ગયેલી હોય કોંગ્રેસ જોડે કોંગ્રેસવાળા નહીં ભાજપ જોડે ભાજપવાળા નહીં આ ગ્રંથિઓ જે બંધેલા છે એ નીકળતી નથી પણ આ જે તમે જે ગ્રંથિની વાત કરો છો કે એક એક વોટર ફિક્સ થઈ ગયો છે કે હું ભાજપને જ વોટ આપીશ ને હું કોંગ્રેસને જ વોટ આપીશ પણ હું તમને એવું પૂછું છે ગ્રામના ઇલેક્શન છે હવે આ કરજણનું ઇલેક્શન છે તો આમાં તમારા સ્થાનિક મુદ્દા હોય કે પછી કેન્દ્રીય મુદ્દા હોય કેમ કે કેન્દ્રીય મુદ્દામાં તો રામ મંદિર ત્રણસો સિત્તેર એ બધું આવશે તો વોટર એ બધું જોઈને વોટ આપે કે ભાઈ તમારા ગામના મુદ્દા જોઈને વ્યક્તિ જોઈ જાય વ્યક્તિ ઉપર ચૂંટણી ચાલે છે એ મુદ્દા મુદ્દા કોઈ કશું જો બધું ભૂલી જાય તે વખતે એ એ વખતે એવું ના આવે કે ભાઈ એવું ના આવે વ્યક્તિવાળું આવે કે કોણ અડધી રાતે દોડે છે કોણ બધા ખબર પૂછે કે આમ છો ભાઈ સારા છો એવું જે કોઈ તે લોકોનો વધારે પ્રિય હોય એવું હોય ખૂબ ખૂબ આભાર સાહેબ તમે અમારી સાથે વાત કરી આ નિરંજનભાઈ છે વરિષ્ઠ વ્યક્તિ છે વડોદરા ગામના અને સરાર ગામના અને જે રીતે વાત કરીએ કે હાલ તેઓ જે રીતે કહી રહ્યા છે કે પરિસ્થિતિ જે ટેકનિકલ બદલાઈ છે કેમ કે પહેલાં લાલાઓ હતા તેઓ ખેડૂતોને કરજ આપતા હતા ખેતી નિષ્ફળ જતાની સાથે તેમની પાસે ઉઘરાણી કરતા હતા આજે લાલાઓની જગ્યાએ બેન્કોએ લઈ લીધી છે અને બેન્કોના ધિરાણ બી જ્યારે તેઓ નથી ચૂકવી શકતા તેમની ખેતી નિષ્ફળ જાય છે તો ત્યાં પણ ઉઘરાણીના ફોન તો એ જ આવે છે જરૂરી છે ખેડૂતોની પરિસ્થિતિ બદલાય ખેડૂતો જે પાક પકવે છે તેનું એમને ટેકાના ભાવો મળે પરંતુ હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે સ્થાનિક મુદ્દાઓ ગાયબ થઈ જાય છે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી થાય છે પરંતુ જે રીતે નિરંજનભાઈ કહી રહ્યા છે કે ગામમાં વ્યક્તિને જોઈને મત આપે છે વ્યક્તિ કોના વધારે સંપર્કમાં છે આવનારી ચૂંટણીમાં લોકો કોને જોઈને મત આપશે તે તો સમય બતાવશે છે પણ આ ગામના લોકો છે એ સ્પષ્ટ વાત કરી રહ્યા છે અને મને પણ બહુ ખૂબ ગમી છે કે ગામે ગામ હોસ્પિટલ બની જાય સ્કૂલ બની જાય તેવી તો આમની પણ માંગ નથી પણ એક નાનકડી માંગ છે કે રસ્તાઓ બની જાય ને તે તો તમામ સરકારોએ જરૂર જોવું જોઈએ અને આવા જે સ્થાનિક મુદ્દાઓ છે સ્થાનિક જે માંગો છે વિકાસના કામો છે તેને જરૂર પૂરા કરવા જોઈએ